અમિતાભ બચ્ચનની ફરી એકવાર મોસ્ટ અવેઇટેડ ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટેમાં જોવા મળશે, જે 23 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેઇટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે. વર્ષ 2022માં જ્યારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્મ ફક્ત મહિલા માટે પ્રેક્ષકોના ખૂબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઈ, ત્યારે ફિલ્મની સિક્વલ અનિવાર્ય લાગી અને હવે બ્લોકબસ્ટર હિટની સિક્વલ ફક્ત પુરુષો માટે આ વર્ષે 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. શાહે જેટલે બી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે બધી જ મોરલેસ સુપર હિટ થઈ. એનું અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે, એટલે મારો 100% ટ્રસ્ટ એની ઉપર છે. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીમાં આપણે કંઈક યુનિક ફિલ્મ્સ બનાવવી, ટિપિકલ ગુજરાતી ફિલ્મ ન બનાવી. એટલે આ તમે જોશો કે આ ત્રીજી અમારી વૈશલ શાહ છે. અમે લોકો આજે ફિલ્મનું લોન્ચ કરેલું, ટ્રેલર લોન્ચ કરેલું અહીંયા પીવીઆર એક્રોપોલિસમાં ફક્ત પુરુષો માટે, જે ફિલ્મ અમે લોકો લાવી રહ્યા છે થિયેટરમાં 23 ઓગસ્ટે. તો યાર, એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી, મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો, એના માટે અમે લોકો ખૂબ ખૂબ આભારી છે. ફિલ્મમાં ડિફરન્સ શું છે? આ ફિલ્મ ફક્ત મહિલાઓ વોઝ ડિફરન્ટ સ્ટોરી, આ ડિફરન્સ કંઈક યુનિકનેસ યુએસપી શું છે? આ ફિલ્મના અનાઉન્સમેન્ટ ઉપર જ અમે લોકોએ સાથે આપણે બધા જણાવેલું કે ફિલ્મની વાર્તા અલગ છે, એના પાત્રો અલગ છે, પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે. પણ યસ, સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ અ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે. એક ફેમિલી એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે, એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે. ફિલ્મની શૂટિંગ કેટલી જગ્યાએ થઈ છે, કેટલો સમય લાગ્યો? ફિલ્મની શૂટિંગ કમ્પ્લીટ કરી અમુક 35 ડેઝમાં. એનું અમદાવાદ, મુંબઈ અને અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયામાં અમુક શૂટિંગ કરી. VFX નો કેટલો ભાગ